चालू करवाना आज रोज वासद तालुकाना प्रांत अधिकारी वासद ना माननीय धारासभ्य श्री आनंद पटेल द्वारा आवेदन पत्र आपी नाना वेपारीओ हित माटे लड़त शुरू करवामां आवी छे। લોકડાઉન દરમિયાન નાના વેપારી પર માઠી અસર પડી છે, જેને કારણે નાના વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે। હાટ બજારમાં ધંધો કરતા નાના વેપારીઓ 7 મહિનાથી બેરોજગાર થયા છે। હપ્તા પર ગાડીઓ લઈ હાટ બજારમાં ધંધો કરતા હતા અને નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે। નાના વર્ગના વેપારીઓની ગાડીઓ પણ ખેંચાઈ ગઈ હોય ત્યારે સરકાર તરફથી આત્મનિર્ભરનું પડીકું આપી વેપારીઓને રઝળતા મૂકી દેવામાં આવ્યા છે। સરકાર તરફથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવી નથી। તેવા સમયે એક જાગૃત નેતા માનની ધારાસભ્ય અનિતભાઈ પટેલ સમા અવાજ ઉઠાવીને નાના વેપારીઓની રોજીરોટી ચાલુ કરવાની માંગણી સાથે આજ રોજ વાસદ તાલુકામાં સોશિયલ ડિસ્ટન્સ રાખી મોટી સંખ્યામાં રેલી કાઢી તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક હાટ બજાર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, જેથી નાના વેપારીઓના ચહેરા પર ખુશીની લાગણીઓ જોવા મળી છે। બીજી તરફ એરિયામાં હાટ બજાર ચાલુ કરવા માટે તમામ એરિયાઓમાં જઈ આંદોલનની પણ ચીમકી આપી છે। હાટ બજારવાળા વેપારીઓ સાથે અન્યાય રોકીને ગરીબોને ન્યાય મળે તે માટે અમારી માંગે પૂરી કરોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ, તાપી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ અને સુરત જિલ્લામાં ઘણી બધી જગ્યાના ગામડાઓમાં જે હટવાડા બજાર ભરાય, એ હટવાડા બજારના જે બી નાના ધંધા રોજગારવાળાનો છેલ્લા 7 મહિનાથી ધંધો અટવાઈ ગયો હતો, એમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી અને એમણે જે બેંકના હપ્તા ભરવા પડે એના માટેના નાના મોટા વાહનો પણ એમના ખેંચાઈ ગયા અને એમણે પોતાના હટવાડાઓ ચાલુ કરવા માટેની માંગણી સાથે આજે એક આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રની આપતાની સાથે અહીંના પ્રાંત અધિકારીએ સૂચના આપી છે કે હટવાડા ચાલુ કરી દેવામાં આવશે। આવી જ રીતેના હટવાડા વ્યારા તાલુકામાં અને તાપી જિલ્લામાં પણ છે અને ત્યાં પણ અમે રજૂઆત કરીશું, એવી રીતે સુરતના મહુવામાં પણ છે ત્યાં પણ અમે રજૂઆત કરીશું। પરંતુ નાના જે ધંધા રોજગારવાળાને સરકારે આત્મનિર્ભર પેકેજનું પડીકું આપ્યું હતું એ કોઈ પાસે પહોંચ્યું નથી અને બધા ભૂખે મરે છે, એટલે તાત્કાલિક હટવાડાઓ ચાલુ કરવા જોઈએ। નવસારીમાં શહેરમાં રવિવારીનો હટવાડો ચાલુ છે ત્યારે ગામડાઓમાં પણ દરેક ગામમાં હટવાડા ભરાવા જોઈએ। કેટલા લોકો પ્રભાવિત થયા છે આનાથી? વાંસદા તાલુકા, ચીખલી તાલુકાની વાત કરીએ તો લગભગ 1000 જેટલા લોકો પ્રભાવિત થયા છે અને સમગ્ર આજુબાજુના જિલ્લાઓની વાત કરવામાં આવે તો 10,000 થી વધારે લોકો પ્રભાવિત થયા છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ